મોરબીની રવાપર ચોકડીએ આવેલ ધારાસભ્યના કાર્યાલયે ટંકારા તાલુકાના ઓટાળા ગામેથી આજે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને તે ગામમાંથી ભાજપનો એક આગેવાન દીકરીને ભગાડી ગયેલ હોય ભોગ બનેલ પરિવારની સાથે ગ્રામજનો ધારાસભ્યને રજૂઆત કરવા માટે થઈને આવ્યા હતા. જાણવા મળતી હતી પ્રમાણે ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા પરિવારની દીકરીને તે જ ગામમાં રહેતો ભાજપનો આગેવાન બેચર ઘોડાસરા નામનો શખ્સ છેલ્લા 3-1 દિવસથી ભગાડી ગયેલ છે અને તેની ફરિયાદ કરવા માટે થઈને ભોગ બનેલ પરિવાર ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગયો હતો, પરંતુ ત્યાં ફરિયાદ લેવામાં આવી ન હતી અને તેઓની માત્ર અરજી લેવામાં આવી હતી અને હજુ સુધી તે દીકરી ક્યાં છે તેનો પતો લાગેલ નથી અને દીકરીને શોધવામાં આવી નથી અને આરોપી પકડાયેલ નથી, જેથી કરીને ગ્રામજનોમાં ભારે આક્રોશની લાગણી છે અને આજે ટંકારા તાલુકાના ઓટાળા ગામેથી ભોગ બનેલા પરિવાર સાથે આખું ગામ મોરબીની રવા પર ચોકડીએ ધારાસભ્યનું કાર્યાલય આવેલ છે ત્યાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાને મળવા માટે અને રજૂઆત કરવા માટે તેને પહોંચ્યું હતું અને 24 કલાકમાં તેની દીકરી તેઓને પાછી મળવી જોઈએ તેવી રજૂઆત કરી હતી અને આ તકે ભોગ બનેલ દીકરીના પરિવારજનો સહિતના લોકોએ જણાવ્યું હતું કે ભાજપના રાજમાં ભાજપનો આગેવાન અમારી દીકરીઓને લઈ જતો હોય તો ભાજપના રાજમાં અમારી દીકરીઓ સલામત નથી તેવું અમને અત્યારે લાગી રહ્યું છે, જેથી કરીને કોઈ પણ ભોગે અમારી દીકરીને 24 કલાકમાં અમારી સમક્ષ હાજર કરવામાં આવે તેવી લાગણી ધારાસભ્ય સમક્ષ ટોટાળા ગામના લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. અમારો પ્રશ્ન એટલો જ છે કે અમારી એક દીકરી ગામના દીકરા સાથે ભાગી ગઈ છે તો એના માટે અમે ટંકારા પોલીસ સ્ટેશનમાં મિસિંગની અરજી આપેલી છે 3 દિવસ પહેલાં, એનો અમને કોઈ જવાબ મળેલ નથી. એટલે અમે અમારા નેતા દુર્લભજી બાપા પાસે એટલી રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છીએ કે અમારી દીકરીને અમારી સામે હાજર કરો તાત્કાલિકના ધોરણે અને પોલીસ ખાતાને કહી આના આ આવારા તત્વ વિરુદ્ધ જે કડક કાર્યવાહી થતી હોય એ કાર્યવાહી કરો. અને આ જે છોકરો લઈ ગયો છે એ ભાજપનો નેતા છે, ટીચર છે, એક છોકરીને 17-18 વર્ષની છોકરીને લઈ ગયો છે ભોપડાઈને, એના નાદાન બુદ્ધિની છે. હવે 4 દિવસથી અમે પોલીસને અરજી કરી છે પણ પોલીસે કંઈ રિમાન્ડ લેતા નથી એમને અને છોકરી અમારી ઘરે પાછી આવી શકી નથી, અમને મળાવવાની નહીં દેતા. એટલે પોલીસ કોની બાજુ છે એ અમને ખબર નથી પડતી, એ ગુંડા તત્વ બાજુ છે કે સામાન્ય પબ્લિક માટે છે. પોલીસમાં રજૂઆત કરવા જાય છે, અમારી કોઈ દરખાસ્ત સાંભળવા નથી, એમના પૈસા ખાઈને એ ઘરે રજા પર ઉતરી જાય છે તો આનું શું નિવારણ અમારે સમજવાનું. આજે ઓટાળા ગામમાંથી ઘણા પરિવારો મારી પાસે આવ્યા છે. ઓટાળા ગામ રજૂઆત કરી એ લોકોએ કે અગાઉ પણ આવા દીકરી ભગાડવાના બનાવો બન્યા છે, એમાં હમણાં તાજેતરમાં કહેવાતો પાર્ટીનો કાર્યકર્તા તરીકે એક દીકરીને ભગાડી ગયો છે અને 4 દિવસ થયા. એ કહેવાતો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બેચર ઘોડાસરા, અમે તો એમને કાર્યકર્તા તરીકે માનતા જ નથી, કારણ કે અગાઉ પણ કેટલાય ખોટા કામ કર્યા છે અને છેલ્લા 1 વર્ષથી આ અમે એને સાઈડમાં કર્યો છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે એને સસ્પેન્ડ કરવા માગીએ છીએ, કારણ કે આવું કૃત્યું કરનારને અમે કોઈથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે રાખતા નથી.